કેશોદના ચુના ભઠ્ઠી વિસ્તારના અરજદારો દ્વારા જીઓના મોબાઈલ ટાવરનું કામ બંધ કરાવવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કેશોદના ચુના ભઠ્ઠી વિસ્તારના રહીશોએ જીઓ મોબાઈલ ટાવરનું કામ બંધ કરાવવા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ચુના ભઠ્ઠી વિસ્તારની જવાહર સોસાયટી અને સુમન સોસાયટી વિસ્તાર લગોલગ આવેલા છે, જેમાં સુમન સોસાયટીના રહેવાસી શિક્ષક દીપક કુમાર મેરખીભાઈ પરમાર પોતાની માલિકીની હદ બહારની જગ્યા પર જીઓના મોબાઈલ ટાવર ઉભો કરાતા ચુના ભઠ્ઠી વિસ્તારના લોકોએ જીઓની કામગીરી પર શંકા વ્યક્ત કરી મોબાઈલના રેડિયેશન માનવ સમાજમાં નુકસાન પહોંચાડે તેવી સરકારી અધિકારીઓને રજૂઆત કરી મોબાઈલનું કામ અટકાવવામાં આવે અને મોબાઈલ કંપની તેમજ પ્લોટ માલિક દ્વારા કરવામાં આવેલ પ્લોટ માલિકીપણા તેમજ મંજૂરી સહિતના કામોના કાગળોની તપાસ કરવામાં આવે તે માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. અમારે ચુના ભઠ્ઠી વિસ્તારમાં ત્યાં જીઓનો ટાવર ઉભો થાય છે. અમે 25-30 જણા મામલતદાર કચેરીએ અટાણે આવ્યા છીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા, અને જો એ ટાવર બંધ નહીં થાય તો અમે આગળની કાર્યવાહી પણ કરશું, કોર્ટ સુધી જશું. બરોબર. જગદીશ યાદવ, આઝાદ ન્યૂઝ, જૂનાગઢ.